વાતોના વડા વચ્ચે ભાભરના ખડોસણ માઇનોર કેનાલમાં દોઢ માસથી પાણીની રાહ જોઈ થાક્યા ખેડૂતો ક્યાં અને કેટલી રજૂઆત કરવી એ સવાલ મૂંઝવી રહ્યો છે ખડોસણના ખેડૂતોને। આમ તો તત્કાળ પીએમ નરેન્દ્રભાઈ મોદીનું સપનું હતું કે દરેક વિસ્તારમાં કેનાલના પાણી મળે, કામ પણ થયું, કેનાલ પણ આવી, પણ કેનાલમાં પાણી ન આવ્યા। જી હા, અમે વાત કરી રહ્યા છીએ ભાભરના ખડોસણ ગામની। શિયાળુ સીઝન છે, ખેતરો પાકથી લહેરાય છે, પાકની જરૂર છે પાણીની અને પાણી જ નથી કેનાલમાં। કેનાલના પાણીના ભરોસે ખેતી કરાઈ અને પાણી ન આવતા આશા ઠગારી નીવડી, પરિણામે ખેતરોમાં પાક સુકાવાની અણી પર। મીઠા માઇનોર કેનાલ ઉપરથી બોલો છો કે ભાઈ છેલ્લા દોઢ મહિનાથી અમને અહીંયા પાણી જરા પણ મળ્યું નથી। ગેટમેન સણવા લાડુડા પાણી અહીંયા આગળ ચડાવવા માગે છે અને અમને અહીંયા પાણી જરા પણ મળતું નથી, નથી મળતું દિવસે કે નથી મળતું રાત્રે। માન સાહેબને ફોન કરો તો એમ કહે છે કે ખેડૂત કે એમ કરો, ખેડૂત દાડે પાણી માગે દાડે આલો, રાતે માગે રાતે આલો, પણ અમને અહીંયા પૂરું પાણી મળતું નથી। તો અમારા આરે ખેડૂતોની જે પણ ખેડૂત છે એમની ખાસ નમ્ર વિનંતી છે કે અમને છે ને ટાઈમે પાણી જે પણ કેનાલમાં આવતો એ છે ને અહીંયા મળવું જોઈએ। અમારું છે ખડોસણ મીઠા માઇનોર કેનાલનું ફાંટિયું રાત્રે બંધ નહીં કરવાનું, દિવસે બંધ નહીં કરવાનું, જેમ પાણી ચાલે છે એમ જ ચાલવા દે, આટલી અમારી નમ્ર વિનંતી છે। શું કારણ પાણી નહીં આવતું? પાણી બોલતા નથી, ગેટમેન ગેટમેન છે ને જરા પણ ફાંટિયું આગળ ખોલતો નથી અને અમે અહીંયાથી ગેટમેનને ફોન કરો છો તો ગેટમેન એમ કહે છે કે અરે કોન્ટ્રાક્ટર છે સાહેબ છે નિગમ ખાતાવાળા છે એરા અમને એ ખડોસણનું ફાંટિયું આગળ બંધ કરાવે છે, એના કારણે અમને પાણી પાણી છે ને પૂરું મળતું નથી। તો અમને જે પણ ગેટમેન હોય એને ત્યાં આગળ કહી દો કે ભાઈ ખડોસણ મીઠા અને ભાભરવાળાને પૂરતું પાણી મળવું જોઈએ, બસ આટલી અમારી નમ્ર વિનંતી છે કે સાહેબ અમારા ત્યાં છે ને અમારા હામો નહીં તો અમારે બાળ બચ્ચા હામો જોવો કે અમને અહીંયા પૂરતું પાણી મળે તો અમારો પાક નિષ્ફળ ન જાય, બસ એ રીતે અમારી અરજ છે। ખડોસણ ગામની કેનાલની વાત કરવામાં આવે તો છેલ્લા દોઢ માસથી પાણી નથી આવ્યા, સરકારે ફરજ પૂરી કરી પણ કેનાલના અધિકારીઓ અને ગેટમેનના પાપે આ વિસ્તારમાં પાણી નથી આવ્યા, જેના કારણે દરરોજ મોટી સંખ્યામાં કેનાલના પાણી માટે ભેગા થાય છે ખેડૂતો। લાખો રૂપિયા ખર્ચીને કરી ખેતી, પરસેવો પાડીને વાવ્યા એરંડા ઘઉં રાયડો અને ઘાસચારો પણ પાણી વિના સુકાવાની અણી પર। હલો સાહેબ, અમારા કેનાલમાં રાત દિવસ અમે ભૂષણ તરસ્યા બેસી રહ્યા, દાડે બધું રોટલો સારો નથી ભાળતા, પાણી આવતું નથી, અમારો પાક હાવ હુકાઈ ગયો છે, હવે કહો તો અમે આપઘાત કરો તો મેળ આવે, એના સિવાય અમારો કોઈ ઉધાર નથી। પછી પાણી આવે તો મને રાતનું ભલે આવે, દાડે ના આવે તો રાતનું આવે તો અમે રાતની ઊભા થઈ રહ્યા કડકડતી ઢાઢમાં, પણ અમને એવી ઢાઢની કોઈ અસર લાગતી નથી, પાણી અમે પચ્ચા ગરમ ખોટું બગાડતા નથી, પણ અમારામાં પાણી આવતું નથી, દિવસ દિવસ હમણાં હેડે છે, રાતનો ગેટ બંધ કરે તો અહીં પાણી પોકતું કોઈ દાડો નથી, દોઢ મહિનો થયો પાણી આવે, અમારો પાક બધો હુકાઈ ગયો, હવે કહો તો અમે બધા ખેડૂતો થઈને આપઘાત કરા કેનાલમાંથી, ન કે બીજો અમારો કોઈ ઉધાર નથી, અમે બાળ બચ્ચા શું ખવા, અમારા કાંઈ બીજો કોઈ ઉપયોગ નથી, અમારા ખેતી સિવાય અમારા કોઈ ધંધો નથી, અમારે ધંધો શું કરવો? જય માતાજી। માઇનરમાં એક દોઢ મહિનાથી પાણી આવ્યું નથી અને ખેડૂતો ખૂબ કંટાળી ગયા છે, રાત દિવસ કોઈ પાણી આવતું નથી, ગમે તે સાહેબોને ફોન કરો, ગેટમેનને ફોન કરો, કોઈ અમને જવાબ આપતા હશે નહીં। અમે આજુબાજુમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યું, ખેતરમાં બધું ધોવાના અનાજ હુકાયેલું છે, અમારા બાળ બચ્ચા બધા ભૂખે મર્યા, ખર્ચો ક્યાંથી ખેડૂતોને કાઢવો, અને ખેડૂતો ખૂબ બધા કંટાળી ગયા છે, હવે કે કેનાલ બધા ખોદી નાખેવાનો વારો આવ્યો છે, અને હમણાંથી દોઢ મહિનાથી પાણી આવતું નથી, પાણી આવે તો એ છેડા સુધી પહોંચતું નથી, કોઈને પાણી જ મળતું નથી, એક દોઢ મહિનાથી બધા ખેડૂતો હાલમાં કંટાળીને આ કેટલા ખેડૂતો ઊભા છે, કોઈ ખેડૂતોને પાણી મળતું નથી। અમારી વિનંતી સાહેબને કે અમને તમે રાત દિવસ પાણી પૂરતું આપો, છેડા સુધી પાણી પહોંચે એટલું પાણી આપો, બધા ખેડૂતોને પાણી મળી રહેવું જોઈએ। ઠાકોર ભૂપતજી, ગામ મીઠા, તાલુકો ભાભર, ખડોસણ માઇનોરમાં ગેટમેન છું। 0.3 પાણી એફએસએલ લેવલે, એની લંબાઈ 4075 છે, 1300 મીટર બ્રાન્ચ છે, તેમાં 2500 સુધી પાણી રનિંગ પાણી ચાલુ છે, પણ શેવાળાના વિસ્તારમાં જે આગળ ટોટા મોટરો મશીનો ચાલુ હોવાથી પાછળ પાણી પહોંચતું નથી, ફૂલ પાણી છોડવાથી કેનાલ ઓવરફ્લો થાય છે। તત્કાળ પીએમ નરેન્દ્રભાઈ મોદીના સપના પર ગ્રહણ લગાડતા અધિકારીઓ સામે રોષની લાગણી, તત્કાળ પાણી આપવાની વારંવાર માંગ છતાં બે જવાબદાર અધિકારીઓના પાપે કેનાલ રહી છે કોરી,
ત્યારે જોવાનું એ રહ્યું કે તત્કાલ પીએમ મોદીના સપના ક્યારે પૂરા કરવા આ અધિકારી કેનાલમાં પાણી છોડી ખેતરો અને ખેડૂતોમાં ખુશી લાવે છે એ જોવાનું રહ્યું।